હું રાજકોટનો છું, મારું નામ છે કુશલ. કુશલભાઈ, તમને દિવા સ્વપ્ન મૂવીમાં સૌથી કઈ વાત ગમી? આઈ થિંક જે વાત સૌથી ટચિંગ હતી એ કે હું એઝ અ પર્સન, મને શિક્ષક બનવું હંમેશા ગમે કે ભાઈ હું શિક્ષક બનું. અને એમાં એક કોન્સેપ્ટ જે છે મૂવીમાં બતાવેલો છે કે એ જે આપણે કાનજીભાઈ જે છે એ બહાર ભણવા માટે જાય છે, ઇઝરાયલ જાય છે, ત્યાં સ્ટડીઝ કરે છે, અને એ જે શીખ્યા છે એગ્રીકલ્ચર રિલેટેડ એ ઇન્ડિયા આવી, પોતાની પોતાના દેશમાં આવી, પોતાની ધરતી પર આવી અને એ પોતે ઇમ્પ્લિમેન્ટ કરવા માંગે છે, એક્ઝિક્યુટ કરવા માંગે છે, જેથી કરીને આપણી આપણી પાસે જે એક્ચ્યુઅલમાં છે એને વધુ સારી રીતના આપણે કઈ રીતના ઉપયોગમાં લઈ શકીએ, આપણું જે શિક્ષણ છે એમાં એ બાબતો કઈ રીતના લઈ આવી શકીએ, અને ખેતી માટે આપણે શું નવા ફેરફારો કરી શકીએ, અને એ વસ્તુ આપણી જે યંગ જનરેશન છે એના સુધી પહોંચાડી શકીએ. દેટ વોઝ આઈ થિંક સમથિંગ વેરી ટચિંગ. અને એઝ અ યંગસ્ટર, એક આપણી એક નાગરિક તરીકેની આપણી એક ફરજ છે કે આપણે આપણા દેશને આપણે જે શીખીએ એમાંથી શું પાછું આપી શકીએ. થેન્ક યુ સો મચ. આઈ રિયલી એપ્રિશિએટ યોર ફીડબેક. થેન્ક યુ. Thank you.